તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગિરનારના પગથિયે, અને આપણે આપણી સ્કૂટી અત્યારે અહીંયા પાર્ક કરી દીધી છે, અને આપણી સાથે છે આપણી અમારા ભૂમિનો છોકરો નિખિલ વરફાડ. સપોર્ટ કરજો અને આપણે આપણી સાથે વ્લોગ બનાવવા માટે આવ્યો છે. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર ના પગથિયા પર આવતી એક એવી જોરદાર લોકેશન કે જ્યાં કદાચ તમે જો જૂનાગઢમાં રહેતા હશો ને તો પણ ત્યાં તમે નહીં ગયા હો, અને એ લોકેશનનું નામ તમને હમણાં થોડીક વારમાં ખબર પડી જશે. તો ચાલો આપણી સાથે. તો મિત્રો અત્યારે સવારના 8:30 વાગી રહ્યા છે અને આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે, અને ગિરનાર ચડવાની શરૂઆત કરતા જ આપણે હર હર મહાદેવ અને જય ગિરનારીના નારા સાંભળવા મળ્યા, અને આ નારા સાંભળીને એક અલગ જ પ્રકારનો આનંદ આવ્યો. આજે રવિવાર અને તારીખ આજની શું તારીખ છે? 27 નવેમ્બર. જો આજે 27 નવેમ્બર ના દિવસે અમે ગિરનાર ચડવા માટે જઈ રહ્યા છીએ. આપણો પાર્ટનર, આપણો બડ્ડી, આપણો આજનો સાથી આપણી પાછળ આવી રહ્યો છે, અને અહીંયા તમે જોઈ શકો છો આવી બધી વસ્તુઓ મળી રહી છે. તો તમારે કંઈ પણ આવું લેવું હોય તો અહીંથી લઈ શકો છો. ગિરનાર ચડતી વખતે તમારા એક સાથી આ લોકો પણ હશે. જય હનુમાન બાપા, આપણા પૂર્વજો. શાંતિ સે બેઠ કર ખા રહા હૈ ઓર હમે હમારી ઓર હી દેખ રહા હૈ. જો જેવું કેમેરો બોચ ના મારી જાય. અને ગિરનાર જતી વખતે તમને રસ્તામાં આવી ઠંડા પીણાની દુકાનો, ચોકલેટ વગેરે, નાસ્તો, બિસ્કીટ, લગભગ એ બધી જ વસ્તુ કે જે નીચે મળી જાય તે પણ અહીં સીડીઓ ઉપર અવેલેબલ છે, પણ તેનો ભાવ નીચેના ભાવ કરતા ડબલ હશે, કારણ કે તેને અહીં સુધી પહોંચાડવામાં ઘણો ખર્ચ થાય છે. હેલો મિત્રો, તો અત્યારે અમે ગિરનાર પગથિયા ઉપર 2000 પગથિયા એ બેઠા છીએ, અને અહીંથી આ બાજુની અંદર એક ખૂબ જ એવું એક મસ્ત મજાનું જોરદાર લોકેશન આવેલું છે કે એ જોઈને તમને આમ આનંદ જ આવી જાય. અને આપણે થોડી જ વારમાં ત્યાં જવાના છીએ. તો અત્યારે આપણે 2000 પગથિયા બેઠા છીએ, અને એ જગ્યાનું નામ છે વેલનાથ બાપુની જગ્યા કહેવાય છે એનું નામ, અને તે આ તરફ આવેલી છે. જો તમે ક્યારેય ગિરનાર બાજુ આવો અહીંયા ગિરનાર ચડવા માટે તો એ જગ્યાની મુલાકાત જરૂર લેજો, કેમ કે આમ તમને આમ મજા આવી જાય એ જગ્યા જોવાની. તો ચાલો આપણે જઈએ એ જગ્યાએ. અત્યારે અમે પગથિયાથી આશરે 50 મીટર જેટલા અંદર પહોંચી ગયા છીએ, અને વ્યૂ તમે જોઈ શકો છો એક ખૂબ જ એકદમ જોરદાર એવો ખૂબ જ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. અને આપણે પહોંચવાનું છે ત્યાં સામે આપણે કેસરી કલરમાં ભગવાનના એક ઝંડા દેખાય છે ને, ત્યાં આપણે પહોંચવાનું છે. અમે થોડીક વારમાં પહોંચી જશું, અહીં જાજી દૂર નથી, આશરે લગભગ 300-400 મીટર જેવો ટ્રેક હશે, અને અમે એમાંથી 50 મીટર જેવું તો અમે અત્યારે ચાલી ગયા છીએ. સીડીથી આ જગ્યા અત્યારે 50 મીટર જે સીડીઓ છે ગિરનાર ચડવાની, ત્યાંથી અમે આશરે 50 મીટર જેટલા દૂર છીએ. તો ચાલો આપણે જઈએ.
તો મિત્રો આ સામે વેલનાથ બાપુની સમાધિની જગ્યા અને આ ગિરનાર પર્વત સામે રોપવેનો આવો ખૂબ જ સરસ મજાનો નજારો અને આ બધાનો આનંદ માણી રહેલો હું અહીંયા બેઠો છું. એકદમ પીસફુલ જગ્યા છે અને ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. બેસીને ખૂબ જ આનંદ આવે છે અહીંયા. તો અત્યારે અમે વેલનાથ બાપુની જગ્યાએ જઈ આવ્યા છીએ અને હવે પાછા અહીંયા વચ્ચે આ એક મસ્ત મજાની આવી જગ્યા છે, અહીંયા બેઠા છીએ અને હવે અહીં બેસીને થોડીક વાર બેસશું અને પછી કરશું નાસ્તો. ભૂખ પણ લાગી રહી છે અને નિખિલભાઈએ સરસ મજાનું આ મમરામાં ડુંગળી અને બટેકા તો નહીં પણ ડુંગળી, ટમેટા અને લીંબુ નાખીને મસ્ત મજાનું બનાવેલું છે. તો ખાવાની પણ ખૂબ મજા આવી રહી છે, ખાવાની મતલબ મજા નથી આવી રહી પણ ખાવાની ખૂબ ઈચ્છા થઈ રહી છે. અને આપણી પાસે બીજો પણ નાસ્તો છે, ગાંઠિયા છે, પછી બીજું શું શું છે આપણી પાસે. તો મિત્રો આપણે વેલનાથ બાપુની સમાધિ આવેલી છે તે જગ્યાની મુલાકાત લીધી અને તે જગ્યાએ આપણે જવાની ખૂબ જ મજા આવી, તે જગ્યાએ ખૂબ જ એન્જોય કર્યો અને તમે પણ જોયું હશે ત્યાં ખૂબ જ સરસ મજાનું લોકેશન આવેલું છે. અને તમે ગમે ત્યારે ગિરનાર જાઓ તો એ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો. અને હવે આપણે એક વાત હતી કે જો તમે એ જગ્યાએ જાઓ અને તમારે કોઈ પણ જગ્યાની કોઈ પણ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો તેમાં ફોલો કરજો, તેમાં DM કરજો, તેમાં હું જરૂરથી તમને રિપ્લાય આપીશ. અને બીજું તો તમારે કાંઈ તમે કોઈ પણ જગ્યાના વ્લોગ જોવા માંગતા હો તો એ પણ કમેન્ટમાં કરી શકો છો, આપણે એ જગ્યાએ જઈને વ્લોગ બનાવીને તમારા માટે બનાવશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ હવે આપણે આપણા આવતા વ્લોગમાં, ત્યાં સુધી આવજો.